ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના વિડીયોમાં આપણે લંબાઈ એટલે કે ફૂટપટ્ટીની મદદથી કઈ રીતે લંબાઈ માપી શકાય તેના વિશે શીખી ગયા, બરાબર? તો આજે એના જ જેવું આપણે કંઈક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો બનાવો. હવે આપણને ફૂટપટ્ટીની મદદથી માપ લેતા તો આવડી ગયું, બરાબર, કે આપણે સેન્ટીમીટરની મદદથી જ માપ લેવાનો છે. તો શું કહે છે, એનો જમણો હાથ, બરાબર, આ જમણો હાથ છે, ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો. હવે આ ડાબો હાથ જે આપ્યો છે તે જે આપ્યો છે એના કરતાં જે આ બાજુનો હાથ છે તે કેવો કરવાનો છે, 1 સેમી લાંબો બનાવવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે આ ડાબો હાથ કેટલા સેમીનો છે તે જોવો પડે, બરાબર. તો આ ડાબો હાથ કેટલા સેમીનો છે તે આપણે સૌથી પહેલા સ્કેલની મદદથી માપવું પડે. તો એનો ડાબો હાથ કેટલો છે, 17.5 સેમીનો છે. કેટલો છે, 17.5 સેમી. તો એનો ડાબો હાથ 17.5 સેમીનો છે. તો જમણો હાથ કેટલા સેમીનો આવશે, 17.5માં 1 ઉમેરી દો એટલે કેટલા થશે, 18.5. તો એનો આપણે અહીંયા ગાડીથી દોરવાનું છે ને હાથ, તો આપણે અહીંયા 18.5 ઉપર આપણે સ્કેલ ફિક્સ કરશું, બરાબર. 18.5, બરાબર, એટલે 18.5થી આપણે લાઈન દોરીશું, બરાબર. એટલે આટલો હાથ એનો જમણો હાથ થશે, બરાબર. આ જે લાંબો ડાબો હાથ જે છે તે કેટલો છે, 17.5 સેમીનો છે. તો જમણો કેટલો થશે, 18.5 સેમીનો થશે. ફરી કે સમજ, એટલે સ્કેલની મદદથી ફૂટપટ્ટીની મદદથી આપણે માપીને આ રીતે દોરીશું. તો આપણે અહીંયા બીજું એક ઉદાહરણ જોઈએ કે આપેલ સેમી કરતાં 1 સેમી નાનો કપ દોરો. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, તમને ખબર પડી જ ગઈ હશે કે હવે આપણે સૌથી પહેલાં શું કરવાનું, કોણ કહેશે, ઓકે, વેરી ગુડ. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે આ જે કપ છે એની લંબાઈ માપીશું, બરાબર. તો કેટલી છે, 19 સેમી છે. કેટલી છે, 19 સેમી, બરાબર. અને હવે આપણે નીચે પણ માપી લઈશું, કેટલી છે, 15. એટલે આપણને જે આ માપ મળ્યું છે એ માપ કરતાં આપણે કેટલો, 1 સેમી નાનો કપ દોરવાનો છે. ચાલો હવે અહીંયા કેટલા છે, 19 સેમી. તો આપણે 19 કરતાં 1 સેમી નાનો એટલે 0 થી 18. અને અહીંયા કેટલા છે, 15. એટલે 15 થી 1 ઓછો એટલે કે 14. તો અહીંયા ગાડી પહોળાઈમાં આપણે કેટલા લઈશું, 14, બરાબર. અને આ ફરી માપ કેટલું આવશે, 18 સેમી. તો અને અહીંયા તો તૈયાર થઈ ગયો આપણો કપ, જે આપેલ સેમી કરતા 1 સેમી નાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પાના નંબર 14 ઉપર એવી જ રીતે બીજા 2 ચિત્રો પણ આપ્યા છે. 2 ચિત્રો આપણે કર્યા. હવે ત્રીજું ચિત્ર છે સાવરણીનું. આપેલી સાવરણીથી અડધા માપની બીજી સાવરણી દોરો. તો તમને જે સાવરણી આપી છે એનું માપ માપો, અને ત્યાર પછી જે સાવરણી છે એનું અડધું માપ, એટલે જેટલા સેમી આવે તેનાથી અડધું. ધારો કે એ 4 સેમીની થાય તો એનું અડધું કેટલું થશે, 2. તો તમારે સાવરણી કેટલા સેમીની દોરવાની, 2 સેમીની. એવી જ રીતે ચોથું ચિત્ર છે કે આપેલા વાર કરતાં બમણા માપનો વાર દોરો. તો તમને જે વાર આપ્યો છે એના કરતાં બમણો, એટલે કે એના કરતાં 2 ગણો વાર તમારે વધારે દોરવાનો છે. તો હવે આપણે શીખીશું ઊંચાઈ વિશે. તો મિત્રો, તમને ખ્યાલ હશે કે તમે પહેલાં નાના હતા ને, નાના કે પહેલેથી મોટા છો, નાના હતા, બરાબર ને. તમે જ્યારે પહેલા ધોરણમાં ભણતા હતા ત્યારે તમારી ઊંચાઈ કેટલી હતી, આટલી હતી. ચાલો આટલી માનીએ. હવે તમે કયા ધોરણમાં આવી ગયા, 4th ધોરણમાં આવી ગયા. તો તમારી ઊંચાઈ આટલી થઈ ગઈ, તમે ઊંચાઈ વધી ગઈ ને તમારી, બરાબર. તો તમને ખબર છે કે તમે ગયા વર્ષે ધોરણ 3માં હતા ત્યારે તમારી ઊંચાઈ કેટલી હતી, કોઈને યાદ છે, નથી યાર, ચલો કશો વાંધો નહીં, યાદ હોય તો આજે આપણે ઊંચાઈ માપી લઈએ.
બરાબર. હવે તમારી ઊંચાઈ તમારે કેવી રીતે માપવાની છે તે હું તમને શીખવાડું, પણ તે પહેલાં તમે મને કહેશો કે તમે પહેલા ધોરણમાં હતા, ભણતા હતા, બરાબર, ત્યારે તમે જે કપડાં પહેરતા હતા તે કપડાં હમણાં પહેરો છો? નહીં ને. કેમ નથી પહેરતા? કારણ કે એ કપડાં આપણને હવે આવડતા નથી, ફિટ થઈ ગયા. જો લેંગો પહેરીએ તો લેંગો નીચેથી ટૂંકો પડે, અને શર્ટ આપણને ફિટ પડે, અહીંયાથી બટન મરાય નહીં મરાય. ગર્લ્સ છોકરીઓ જે ફ્રોક પહેરે તે ફ્રોક પણ કેવું થઈ ગયું? ટૂંકું થઈ ગયું, બરાબર. એટલે કે આપણી ઊંચાઈમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. તો ચાલો હવે આપણે ઊંચાઈ કઈ રીતે માપવાની તે તમને શીખવાડું. તો ચાલો આપણે જોઈએ. જુઓ, આ જે સ્કેલ છે, ફૂટપટ્ટી છે, તેને તમારે જમીનને અડાડીને મૂકવાની છે. પછી એક ટી ક્યાં કરવાનું છે? અહીંયા. હવે અહીંયા હું નિશાન લગાવું છું, ત્યાં મારા કેટલા છે? 37 છે, બરાબર. ફરીથી આ સ્કેલને ઉંચકીને હું અહીંયા 0 થી સેટ કરીશ, એટલે કે 0 થી ગોઠવીશ. અહીંયા પાછા કેટલા છે? 37. હવે તમારે શું કરવાનું છે કે આ જે એક એક કાપા છે, બરાબર, ત્યાં નામ આપવાનું 38, 39, 41, 42, 43, 44, 45, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84. તો અહીંયા કેટલા આવશે? 81. બરાબર. ફરીથી સ્કેલને ઉંચકીને અહીંયા મૂકો 0 થી, બરાબર. અહીંયા કેટલા છે? 81. તો અહીંયાથી પાછી ગણતરી ચાલુ કરો. 72, 73, 74, 75, 76, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, એક 2 3 4 5 6 ને 7. અહીંયા કેટલા આવશે? 160. અહીંયા કેટલા આવી ગયા? 160, બરાબર. ફરીથી અહીંયા સ્કેલ મૂકીશું 0 થી. પછી હવે અહીંયાથી તમારે લખવાનું 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124. અહીંયા મારા કેટલા આવ્યા? 124. પછી 25, 26, 27, 28, 29, 30. અહીંયા લખીશ 130. વચ્ચે કાપા પાડી દેવાના, જ્યાં જ્યાં અંકો હોય ત્યાં, બરાબર, નાના નાના કાપા પાડી દેવાના, એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયા કેટલા આવશે, બરાબર. એક એક સેમીના અંતરે આ રીતે કાપા મૂકતા જવાના. પડી ગઈ સમજ? ત્યાર પછી 130 આવ્યા અહીંયા ગાડી. પછી 31, 32, 33, અહીંયા કાપા પાડતા જઈએ આપણે. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42. અહીંયા કેટલા આવ્યા? 142. એવી રીતે ફરીથી ઉપર 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55. અહીંયા કેટલા આવ્યા? 155. તો આ રીતે આપણે સ્તંભ દોડી દઈશું. પછી ગણની, જ્યાં સુધી ગણનો વ્યક્તિ એટલે કે આપણા કુટુંબનો સભ્યો કઈ ઊંચાઈ સુધી છે, તો લાંબા લાંબા લાંબી વ્યક્તિ કઈ છે તે જોઈ લેવાનું. તેને અહીંયા આ રીતે ઊભા રાખવાનું અને એનું માપ જોઈ લેવાનું આ રીતે કે ક્યાં સુધી આવે છે. તો 143 સુધી આવે છે. તો ઇટ્સ ઓકે, અહીંયા આપણે 143 સુધી જ દોરીશું, એનથી ઉપર દોરવાની જરૂર નથી. અને જોઈ લેવાનું કે સૌથી આપણા ઘરમાં જે નાના ભાઈ બહેન હોય તે કેટલા સેમીના છે, બરાબર. તો એ આટલે 71 સેમીના હોઈ શકે, બરાબર. તો 71થી ઉપર દોરવાનું, એની નીચે વધારે પડતું દોરવાની જરૂર નથી. એટલે કુટુંબનો સૌથી નાનો જે વ્યક્તિ છે એની ઊંચાઈ અને કુટુંબનો સૌથી મોટો વ્યક્તિ જે છે તેની ઊંચાઈને ધ્યાનમાં રાખીને આ રીતે તમારે સ્તંભ તૈયાર કરવાનો, કે જેથી વચ્ચેના દરેક સભ્યની તમે ઊંચાઈ વ્યવસ્થિત રીતે માપી શકો. પછી વારા ફરતી તમારા કુટુંબના સભ્યો અને તમારે આ રીતે સ્તંભની બરાબર લગોલગ
પગમાં ચંપલ પહેરવાના નહીં અને એકદમ સ્ટ્રેટ ઊભા રહી આ રીતે સ્કેલની મદદથી તમારે માપ લેવાનું એટલે પરફેક્ટ ઊંચાઈ આપણને મળી જાય. મિત્રો અહીંયા મેં તમને ઊંચાઈ દોઢ કઈ રીતે માપવાની એ વિશે શીખવાડ્યું. હવે તમારે શું કરવાનું છે, તમારી ચોપડીની અંદર પાના નંબર 15 ઉપર એક તમને પ્રવૃત્તિ આપેલી છે, તે પ્રવૃત્તિ કરવાની છે. પણ એ જે ચોપડીમાં આપણને પ્રવૃત્તિ આપેલી છે તે આપણા મિત્રોની ઊંચાઈ માપીને કરવા આપેલી છે. પણ અત્યારે તો સારા બહેન છે તો આપણે શું કરીશું, આપણા મિત્રો નથી તો કંઈ વાંધો નહીં, આપણા કુટુંબના સભ્યો તો છે ને, આપણા દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બહેન હશે જ ને, તો તમે આ રીતે ઊંચાઈ સ્તંભ દોરજો અને તમારા મમ્મી પપ્પા બધાને આ રીતે સ્તંભ પાસે ઊભા રાખીને તેમની ઊંચાઈ માપજો. અને ઊંચાઈ યાદ રાખજો આપણે સેમીમાં લખીશું એટલે કે સેન્ટીમીટરમાં જ આપણે માપ પણ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ. હવે વિદ્યાર્થી મિત્રો HW માં તમારે શું કરવાનું છે તે જુઓ. તમારે તમારા કુટુંબના સભ્યોની ઊંચાઈ માપવાની છે, બરાબર. તમારા કુટુંબના જેટલા સભ્યો હોય તેનું નામ લખવાનું અને તેની ઊંચાઈ સેમીમાં કેટલી છે તે લખવાનું. ત્યાર પછી કોષ્ટકની નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના કે તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે, નાનું કોણ છે અને બંને વચ્ચે તફાવત કેટલો છે. હવે બંને વચ્ચેનો તફાવત શોધવો એટલે કે જે ઊંચું છે અને નાનું છે એ બંનેમાંથી જે ઊંચું છે એનામાંથી નાનાની સંખ્યા બાદ કરવાની એટલે આપણને એ બે વચ્ચેનો તફાવત મળી જાય.